आंगनवाड़ी कर्मचारी सभा नेजा हेठ विविध पड़तर मांगियों मामले आंगनवाड़ी बहनों द्वारा तालुका पंचायत कचेरी खाते सीडीपीओ तेमज मामलतदार ने एक आवेदन पत्र पाठवायुं हतुं। आंगनवाड़ी कर्मचारी सभा नेजा हेठ गुजरात राज्य आंगनवाड़ी कार्यकर तेड़ागर बहनों द्वारा पड़तर प्रश्नों अंगे एक आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां वेतन वधारा थी लईने सरकार धाराधोरण वर्ग में समावेश करवा उपरांत वयमर्यादा में वधारो करवानी मांगनी साथे एक आवेदन पत्र पाठवायो छे। जेतपुर तालुकानी आंगणवाड़ी केन्द्र में कामगिरी करता वर्कर तेमज हेल्पर बहनों द्वारा लघुत्तम नियमों मुजब पगार वेतन चूकवा तेमज बहनों ने पेन्शन योजना अंतर्गत गणतरी करवा अने कायमी कर्मचारी तरीके निमणूक आपवी, आ उपरांत आंगणवाड़ी केन्द्रनी कामगिरी सिवायनी तमाम कामगीरीनुं भारण घटाड़वा मोबाइल एप्लिकेशन द्वारा थती कामगिरी बंद करी रजिस्टर नोंधणी मुजब कामगिरी मान्य राखवा सहित विविध मुद्दाओनो उकेल तात्कालिक असरथी लावामां आवे जेवी मांगणी साथे विविध मंडळोना नेजा हेठळ बहेनो लड़त चलावी रही छे। उग्र लड़त सरकार सामे लड़ता बहेनो द्वारा जेतपुर तालुकाना तमाम आंगणवाड़ी केन्द्रोमां मंडळ द्वारा तालुका पंचायत खाते पहुंचीने सीडीपीओ तेमज मामलतदार कचेरी खाते आवेदन पत्र पाठवायुं हतुं। विविध मुद्दानी रजूआत करी तेनो उकेल लावा न्याय आपवामां आवे तेवी मांग पण करवामां आवी रही छे। आज अमारे जेतपुर तालुका 152 आंगणवाड़ी वर्कर हेल्पर आज सरकार सामे ई लोकोना पड़तर प्रश्नों ने जे आवेदन पत्र आपवामां आव्या छे ए आवेदन पत्र हूँ जिला कक्षाए पहोंचाड़ी आपीश। एमने जे जूना प्रश्नों छे ए बधा एमने जे आवेदन में लखेला छे ए बधा हूँ जिला कक्षाए पहोंचाड़ी आपीश। अमारा बधानो प्रश्न ए ज छे के आटला वर्षथी मोंઘવારી વધી છે, સામે આટલો અમારો પગાર નથી વધેલો, આટલા વર્ષ આટલા જ 5-6 વર્ષથી અમે એક જ મહિનાના સતત કામગીરી કરીએ છીએ। કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, ત્યાં બધે એમ્પ્લોયને પગાર વધારે છે, પણ અમારું કામ વધે છે, દર મહિને કામ વધે છે, દર મહિને એક રજીસ્ટર નવું બનાવવાનું, બધું જ કામ અમારે કરાવવાનું, છતાંય અમારા પગારમાં એ લોકો ક્યાંય સામું જ નથી જોતા। પ્લસ સરકાર તરફથી એવું કહે છે કે નારી શોષણ નહીં કરવાનું, નારીને અગ્રતા આપો, તો અમારું જ આંગણવાડી વર્કરમાં એક આંગણવાડી વર્કર તરીકે એક માતા યશુદા તરીકે અમને સન્માન આપે છે, પણ અમારું જ શોષણ થાય છે, તો પછી આ ક્યાં વિકાસ કહેવાય? કે જે એક દેશમાં જ્યાં નારીઓનું શોષણ થતું હોય તે દેશ ક્યાંય આગળ ના વધી શકે। પ્લસ એ વસ્તુ છે કે ખાલી એક કર્મચારી પાસે તમે એક જ કામ લઈ શકો, કે તમે બધા કર્મચારીનું કામ એક વર્કર પાસે ના લઈ શકો, તમે એક ટીચરનું કામ લેવડાવવું છે, ક્લેરિકલ વર્કર તરીકે તમારે કામ લેવડાવવું છે, એની પાસે પટ્ટાવાળાનું કામ લેવડાવવું, તમે ફિક્સ કરો તમે શું કરાવવા માગો છો અમારી પાસે, અને ખાલી એક બાળકોનું તમે નાના ભૂલકાઓનું જો ભવિષ્ય તમે જોતા હોય તો અમારી પાસે એટલો કામનો લોડ છે કે અમે બાળકો સામે જોઈ જ નથી શકતા। આંગણવાડી બહેનો વર્કર અને હેલ્પરો દ્વારા 15 વર્ષથી કામગીરી સમયસર કરવામાં આવતી હોય અને સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, નિરોગી, સ્વચ્છતા, સગર્ભા બહેનોના શક્તિ પોષણ તેમજ કુપોષણ બાળકોને પૌષ્ટિક આહાર આપીને સુપોષણ કરવાની કામગીરી તેમજ ઓનલાઈન કામગીરી અને આ સિવાયની સરકારી ઉત્સવો મેળામાં લોકોને લાવવા લઈ જવા સહિતની તમામ કામગીરી આ કર્મચારીઓ કરે છે। આ કામગીરી સામે માત્ર 7,500 પગાર તેમને ચૂકવવામાં આવે છે। સામાન્ય પગારમાં ઓફિસમાં આવવા જવાના ભાડા, પૌષ્ટિક ખોરાક કેન્દ્રમાં લઈ જવાના ભાડા તેમજ મોબાઈલ રિચાર્જ સહિતના ખર્ચ પણ આંગણવાડી બહેનોને ઘરના પૈસે ચૂકવવા પડી રહ્યા છે। આમ છતાં નિવૃત્ત સમયે કોઈક લાભ તેમને નથી મળતો, ગ્રેજ્યુટીની રકમ તેમજ પેન્શન મળતા નથી હોવાથી પાછલી જિંદગી કેમ અને કોના સહારે જીવવી તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે। આંગણવાડી કાર્યકર બહેનોને મૂળભૂત કામગીરી, આંગણવાડી કેન્દ્રના નાના બાળકોને લાવવા લઈ જવા, કેન્દ્રમાં પૌષ્ટિક ખોરાક આપીને તેનો વિકાસ કરી કુપોષણ દૂર કરવું અને સગર્ભા સ્ત્રીઓને પૌષ્ટિક નિયમિત દેખરેખ રાખવા જેવી કામગીરી કરી બાળકોના વિકાસ સમજણ સાથે ઘડતર કરવા હેતુસર આંગણવાડી કેન્દ્રો ચલાવાય છે, પરંતુ મૂળભૂત કામગીરીને સાઈડ લાઈન કરીને અન્ય ભારણરૂપી કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે, જેના કારણે બહેનો કામગીરીના ભારણ વધવાને લઈને તણાવ અનુભવી રહી છે। એક જ કામગીરી મોબાઈલ તેમજ રજીસ્ટર અને પત્રકોમાં કરાવવામાં આવતી હોવાની કામગીરી વધી જાય છે, જેના કારણે પરિવાર બાળકો પર ધ્યાન અપાતું નથી, જેવા કારણો આંગણવાડી કેન્દ્રોના વર્કરો હેલ્પર બહેનો ઘર સંસાર પર ગંભીર અસર પડે છે અને તણાવ પણ તેઓ અનુભવે છે। આ બાબતે સરકાર દ્વારા દરેક ડિપાર્ટમેન્ટને મળતા સરકારી રજાના લાભ તો જિંદગી પરિવાર સાથે પણ જીવી શકાય તેવી લાગણી પણ બહેનોએ વ્યક્ત કરી હતી। હરેશ ભાલિયા, RN ન્યૂઝ, જેતપુર।